વલસાડ જિલ્લા એલસીબી પોલીસે વાપી નજીકના કરવટ ગામ પાસેથી તંબાડી ગામની કંપનીમાં લૂંટ કરવા જઈ રહેલ સેલવાસના 11 ઇસમોની લૂંટારૂ ટોળકીને ઝડપી પાડ્યા હતા. જિલ્લા એલસીબી પોલીસના હાથે કાર સાથે ઝડપાયેલા તમામ આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેઓએ સેલવાસ અને વલસાડની અનેક કંપનીમાં ચોરી કરી છે અને તેઓ વાપી નજીક આવેલા તંબાડી ખાતે કંપનીમાં લૂંટ કરવાના ઈરાદે ઘૂસ્યા હતા. જો કે વોચમેને હવામાં ફાયરિંગ કરતા તેઓ ભાગી છૂટ્યા હતા. વલસાડ એલસીબીએ પેટ્રોલિંગ દરમિયાન કરવડ ગામ પાસેથી લૂંટારો ટોળકીની ધરપકડ કરી હતી. આરોપીઓએ વલસાડ જિલ્લામાં તેમજ દાદરાનગર હવેલીમાં અલગ અલગ 4-5 જગ્યાએ ચોરી કરી હોવાની કબૂલાત કરતા પોલીસે તેમની પાસેથી કાર, બાઇક અને મોબાઈલ 10 નંગ મળી 4,80,000 નો મુદ્દેમાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે વધુ તપાસ ડુંગરા પોલીસ કરી રહી છે. એલસીબી વલસાડ દ્વારા એક લોખંડ કોપરના જે પ્લેટો છે એ વેચવા માટે એક વાહન અહીંયા આપણે જીઆઈડીસી વિસ્તારમાં આવેલું એની બાતમી મળતા એ લોકોને પૂછપરછ કરતા એમાંથી એક ઇયોન ગાડી છે, ઇયોન ગાડીમાંથી પ્લેટો મળેલી. એ પ્લેટો એ લોકોએ સેલવાસમાંથી ચોરેલાની હકીકત જે છે એ જાણવા મળેલી. સેલવાસમાં પણ તપાસ થઈ તો એ લોકોએ સેલવાસમાં એની પુષ્ટિ થયેલી કે હકીકતમાં ત્યાં ચોરી થયેલી છે. પછી એ લોકોની પૂછપરછ કરતા એ લોકોની ટોટલ 11 માણસોની આખી ગેંગ હતી. એ ગેંગના તમામ માણસોને એલસીબી દ્વારા અટક કરવામાં આવેલ છે. આ લોકો ટોટલ અત્યારે 11 માણસો પકડાયેલા છે. 2 વોન્ટેડ છે, એની અત્યારે પોલીસ તપાસ કરી રહી છે. આ લોકો એમની સાથે કટર લઈને આવતા હતા, જે વાયર જેમાંથી જે ફેન્સિંગના વાયર હોય એનેથી કાપી શકાય. એ સિવાય મોઢે એ લોકો બુકાની બાંધતા હતા, પ્લાસ્ટિકના જે રેપર હોય એ પોતાના શરીર આજુબાજુ રેપ કરી દેતા હતા. અને એકલ દોકલ જો કોઈ સિક્યુરિટીવાળા હોય તો એને ઘેરી અને પછી એની ઓફિસનું સરનામું પૂછતા, એમાંથી જો કોઈ પૈસા હોય તો એ પણ લેવાની કોશિશ કરતા. આયર્ન પેકેજિંગમાં સિક્યુરિટી મજબૂત હતી અને સામે ફાયરિંગ કરતા આ લોકો ત્યાંથી નાસી ગયેલા. ત્યાંથી નાસી અને નાના પોંટા વિસ્તારની એક પેકેજિંગ કંપની છે ત્યાં જઈને ત્યાં પણ એમને કોશિશ કરેલી પણ ત્યાં પણ એમને સફળતા નહીં મળેલી. એટલે આ રીતે 2 ધારના ગુનાઓ ડિટેક્ટ થવા પામેલ છે. એ સિવાય વાપી એ વિસ્તારમાં ડુંગરા પોલીસ સ્ટેશન છે, ડુંગરા પોલીસ સ્ટેશનમાં પણ એક કોપર ચોરી ગયા વર્ષે દાખલ થયેલી, એની પણ કબૂલાત આપેલી છે. એ સિવાય સેલવાસ વિસ્તારમાં લગભગ 4 જગ્યાએ એ લોકોએ કંપનીઓમાંથી ચોરી કરેલી એની હકીકત પણ